નમસ્કાર મિત્રો ધોરણ દસ ગણિત પ્રકરણ બાર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આપણે આ વિડીયોની અંદર એક ખાસ એજ્યુકેશનલ રિસોર્સ દ્વારા લઘુચાપ ગુરુચાપ ચાપ લઘુવૃતાંશ ગુરુવૃતાંશ લઘુવૃતખંડ અને ગુરુવૃત્ંડની સમજ મેળવીશું એટલું જ નહીં આ વિડીયો જોયા બાદ તમે જાતે પણ આ એજ્યુકેશનલ રિસોર્સનો ઉપયોગ કરી શકો છો અને આ તમામ જે પદો છે આ તમામ વ્યાખ્યાઓ છે તમે જાતે પણ એની સમજ મેળવી શકો છો આ માટે આપણે સૌથી પહેલાં ભટ્ટલ્પેશ નામની એક એજ્યુકેશનલ સાઇટ છે ને ઓપન કરીશું મિત્રો ડ્રેક કરીને નીચે આવીશું અને અહીંયા લખ્યું છે ઓનલાઈન મેથ લેબ આની પર ક્લિક કરીશું એટલે ઓનલાઈન મેથ સ્લેબ જે છે એ ઓપન થશે અને સ્ક્રોલ કરીને આપણે નીચે આવીશું આજનો આપણો વિષય છે વર્તુળનું ચાપ વર્તુળના વૃતાંશ અને વૃત્તખંડ તો ડ્રેક કરીને આપણે નીચે આવીશું એટલે આપણને હવે આ આપણો એજ્યુકેશનલ રિસોર્સ છે વર્તુળનું ચાપ વૃતાંશ અને વૃત્ખંડ એની પર હું ક્લિક કરીશ એક એજ્યુકેશનલ રિસોર્સ ઓપન થશે મિત્રો આ એજ્યુકેશનલ રિસોર્સ જે છે એને અહીંયા આગળ ફૂલ સ્ક્રીન કરી દઈશું આપણે એને એટલે આપણે એને વધુ સારી રીતે સમજી શકીએ અહીં એજ્યુકેશનલ રિસોર્સ પર લખેલું છે વર્તણુળનું ચાપ વૃતાંશ અને વૃત્ખંડ અહીં એક વર્તુળ આપ્યું છે મિત્રો આ વર્તુળનું કેન્દ્ર ઓ છે અહીં વર્તુળની ત્રિજ્યા તમે નાની મોટી કરી શકો છો જરૂર મુજબ તમને અનુકૂળ લાગે એ ત્રિજ્યા તમે રાખી શકો છો માની લો કે હું વર્તુળની ત્રિજ્યા જે છે એ બરાબર ચાર એકમ રાખું છું ચાર તમે તમારી જરૂર મુજબ રાખી શકો છો સૌથી પહેલા આપણે એ સમજીએ કે વર્તુળનું ચાપ કોને કહેવાય તો વર્તુળ પરનો વર્તુળ પર કોઈ પણ બે બિંદુ લઈએ માની લો કે હું વર્તુળ પર બે બિંદુઓ લઉં છું બિંદુ એ અને બિંદુ બી તો વર્તુળ પર જે બિંદુ એ અને બી અને આ સિવાય જે આ વર્તુળ પરના જે આ બિંદુઓ છે એ બી સિવાય વર્તુળ પરના એની વચ્ચે જે છે આ વર્તુળ પર એને આપણે વર્તુળનો ચાપ કહીએ છીએ તો એવી જ રીતે અહીં પણ એવું જ થશે આ બિંદુ એ અને આ વર્તુળ પરના બિંદુઓ લઈશું આ બધા અને બિંદુ બી તો બિંદુ એ અને બી અને એની વચ્ચેના બધા જ વર્તુળ પરના બિંદુઓ જે છે એને આપણે વર્તુળનો ચાપ કહીશું હવે આગળ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ એક ચાપ આપણને નાનો દેખાય છે અને એક ચાપ મોટો દેખાય છે તો નાના ચાપને આપણે લઘુચાપ કહીએ છીએ આજે ચાપ એ પી બી જે છે એ લખેલું છે જુઓ ચાપ એ પી બી લઘુચાપ છે અને એવી જ રીતે અહીંયા ચાપ એ ક્યુ બી જે છે એ ગુરુચાપ છે અહીં લખ્યું છે ચાપ એ ક્યુ બી જે છે એ ગુરુચાપ છે તો લઘુચાપ કોને કહીશું તો વર્તુળનો પરીખ એટલે ટુપાયાર અહીં લખ્યું છે જો વર્તુળનો પરીખ એટલે ટુપાયાર અર્ધવર્તુળનો અથવા તો અર્ધવર્તુળ ચાપની ચાપની લંબાઈ લંબાઈ થાય તો જે અહીંથી આપણે જોઈએ તો અર્ધવર્તુળ થઈ જશે આ આ બિંદુને હું અહીં લઈ દઉં એ બિંદુને અને આ બી બિંદુને હું બરાબર અહીં લઈ દઉં તો અહીં જુઓ ચાપ એપી જે છે એ અર્ધવર્તુળ થઈ ગયો મિત્રો ચાપ એ પી બી અર્ધવર્તુળ ચાપ છે તો ચાપ એપી અર્ધવર્તુળ થયો તો ચાપ એક્યુ બી જે છે એ તો અહીં તમે જોઈ શકો છો ચાપ એક્યુ જે છે એ પણ અર્ધવર્તુળ ચાપ છે તો જે ચાપની લંબાઈ અર્ધવર્તુળ કરતાં નાની હોય ચાલો અહીં નાની કરું આ અર્ધવર્તુળ ચાપ છે ચાપ એપી અને ચાપ એક્યુબી તો માની લો કે ચાપ એપી બી ની લંબાઈ હું અર્ધવર્તુળ કરતા નાની કરું છું કોઈ પણ લઈ શકાય નાની અર્ધવર્તુળ કરતા તો આ જે ચાપ બને છે ચાપ એપી એને લઘુ ચાપ કહે છે અને એનાથી ઊંટું કે જે ચાપની લંબાઈ અર્ધવર્તુળ ચાપની લંબાઈ કરતા વધુ હોય એટલે અહીં તમે જોયું આટલે વધારે છે તો ચાપ એક્યુ બી જે છે એ ચાપ થશે અહીં લખેલું છે ચાપ ચાપ ગુરુ તમે એમ કહેશો આ બિંદુને ફેરવીને હું તો અહીં લાવી દઉં અને આ બિંદુને ફેરવીને હું અહીં લાવી દઉં તો હવે ચાપ એક્યુ બી એ ચાપ છે આ તો અર્ધ કરતાનો ચાપ થઈ ગયો તો ચાલો હવે અહીં જોઈએ એ અર્ધવર્તુળ કરતા નાની થઈ ગઈ અર્ધવર્તુળની ચાપ એપીબી બી જે લઘુચાપ હતો એ અર્ધવર્તુળ કરતા મોટો થઈ ગયો એટલે કેવો બની ગયો છે ગુરુચાપ અને બંને ચાપની લંબાઈ હું સરખી કરી દઉં ચાલો આ રીતે તો એ ચાપ લઘુચાપ પણ નહીં હોય અને ગુરુચાપ પણ નહીં હોય બેમાંથી એક બંને ચાપ સરખા છે અને બંને જે છે એ એ અને ચાપ અર્ધવર્તુળ ચાપ છે હવે ગમે તે એકને કરી દઉં છું મિત્રો ચલો માની લો કે ચાપ એપીબી હું લઘુ ચાપ કરું છું ચાપ એપીબી પાછો લઘુ ચાપ થઈ ગયો તમે જરૂર પ્રમાણે અહીંથી આમ ગુરુ પણ કરી શકો છો લઘુ પણ કરી શકો છો આ ઇન્ટરેક્ટિવ એજ્યુકેશનલ રિસોર્સ છે મિત્રો તમે જે પણ ફેરફારો કરશો એ પ્રમાણે અહીંયા આગળ આપોઆપ ફેરફાર થશે આ બધા બટનોની હું તમને સમજ આપું છું તમે જાતે પણ આનો ઉપયોગ કરી શકો છો શિક્ષક મિત્રો પણ શિક્ષણ કાર્ય દરમિયાન વિદ્યાર્થીઓને ભણાવવા માટે આનો ઉપયોગ કરી શકે છે હવે મારે અહીં તો લઘુચાપ આવ્યું લખેલું નહીં ગુરુચાપ પણ આવ્યું અને મેં તમને એવી સમજ પણ આપી કે આ ચાપની જે લઘુચાપ છે એની લંબાઈ જે છે એ પાયાર કરતાં ઓછી છે અને ગુરુચાપ જે છે એની લંબાઈ પાયાર કરતા વધુ છે પણ મારે તો સરખાઈ જોવા છે બંને ચાપને કયો ચાપ મોટો છે અને કયો નાનો છે તો અહીં લખ્યું છે ચાપ એ ક્યુ બીને ખસેડો એટલે ચાપ એ ક્યુ બી ને હું ખસેડીને બહાર લાવું છું ચાલો આ રીતે જુઓ આ ચાપ એક જોઈ છે હવે આ ચાપ સ્પષ્ટ રીતે નાનો દેખાય છે અમારે માપી જોવા છે ભલે નાના મોટા દેખાય છે આપણે તો માપી જોવા છે કે કયો ચાપ નાનો છે ને કયો મોટો છે તો અહીં એક નવ બટન ક્રિએટ થયું છે ચાપ એપી ને ફેરવો ચાપ એપી એટલે અહીં જુઓ ચાપ એ પી લાલ રંગનો ચાપ છે આ લાલ રંગનો ચાપ એપી છે એને હું સરખાવા માટે ફેરવું છું ને આની જોડે મૂકું છું ચાપ એ ક્યુ જોડે આ ઉપરનો ભૂરો ચાપ છે એ ચાપ એ ક્યુ છે ચાલો હું એને ફેરવું છું જુઓ શું થાય છે જો ચાપ એપી ત્યાંથી ફરે છે અને હું એના એક છેડાને બીજા ચાપના એક છેડા સાથે મેચ કરી દઉં છું જુઓ હવે સ્પષ્ટ રીતે તમે જોઈ શકો છો અહીંયા આગળ કે જે લાલ ચાપ છે નાનો છે અને ભૂરો ચાપ છે એ મોટો છે એટલે જે નાનો ચાપ છે એ લઘુચાપ છે જેની લંબાઈ પાયર કરતા ઓછી છે અને જે ભૂરો ચાપ છે મોટો ચાપ છે છે એટલે હવે હું મને આગળ લઘુચાપ એટલે શું ખબર પડી ગુરુચાપ એટલે શું ખબર પડી અહીંયા એક ઠીટા ખૂણો આપેલો છે જુઓ બીજો ચલો આપણે એને પાછો લાવી દઈએ ચાપને એની જગ્યાએ આ બે ત્રીજાઓ જે છે ત્રિજ્યા ઓ એ અને ત્રિજ્યા ઓ અને આ લઘુ તો આ ઠીટા જે છે એ લઘુ ચાપે આ લઘુચાપ આંતરેલો ખૂણો છે એમ કહેવાય હવે એમ કહ્યું હોય કે લઘુચાપની લંબાઈ શોધો તો સૂત્ર છે પાય આર ઠીટા છેદમાં એકસો ને એસી પાયનું મૂલ્ય આપણને ખબર છે બાવીસ સતમાઉ કે ત્રણ પોઈન્ટ ચાર ત્રીજાની કિંમત અહીં જે હોય એ અત્યાર અહીં ત્રીજાની કિંમત ચાર એકમ છે દાખલામાં તમને જુદી જુદી આપેલી હોય શકે ઠીટા તો અહીં ઠીટાનું મૂલ્ય પણ તમને આપેલું હોય શકે છે જુદું જુદું આપેલું હશે અને છેદમાં એકસો લઘુચાપની લંબાઈનું સૂત્ર છે તો ગુરુચાપની લંબાઈ કેટલી જ્યાં મોટો ગુરુચાપ છે એ તો ગુરુચાપની લંબાઈ જે છે મિત્રો આખા વર્તુળની લંબાઈ જે છે એ ટૂંપાયાર છે વર્તુળનો પરિઘ એમાંથી હું લઘુચાપની લંબાઈ એટલે કે પાયાર ઠીટા છેદમાં એકસો એસી બાદ કરી દઉં એટલે મને ગુરુચાપની લંબાઈ મળી જશે હવે આપણે બીજા એક ટોપિક તરફ જઈશું અહીં ચાપ લખેલું હતું એટલે ચાપ વિશે સમજ હવે હું આ બટનની મદદથી આગળ વધુ છું અને આ જે વ્યવસ્થા છે એને મદદથી હું વૃતાંશને સમજી શકીશ તો સવાલ એ થાય કે વૃતાંશ કોને કહેવાય તો વૃતાંશ કોને કહેવાય તો માની લો કે હું આ આ નીચેનો એક ભાગ છે આ ઓ એ પી બી એને સમજવા માંગુ છું અથવા તો ઓ એ ક્યુ બીને સમજવા માંગુ છું ચલો હું પેલા ઓ એ પી બી ની વાત કરું તો બે ત્રિજ્યાઓ બે ત્રિજ્યાઓ અને અનુરૂપ ચાપ એટલે ચાપ આ પણ હોઈ શકે એ અથવા ચાપ એ ક્યુ પણ હોઈ શકે તો બે ત્રિજ્યાઓ અને અનુરૂપ ચાપ જે છે એની વચ્ચે જે ઘેરાયેલો આ ભાગ છે આ ઘેરાયેલો જે પ્રદેશ છે એને વૃતાંશ કહેવામાં આવે છે અહીં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે એક ભાગ ભૂરો છે અને બીજો લાલ જેવા રંગનો છે લાલાસ પડતો છે તો જે મોટો ભાગ છે એને આપણે ગુરુવૃતાંશ કહીશું એમાં આપણને ગુરુ ચાપ જોવા મળે છે આર્યો જુઓ અને આ નાનો ચાપ છે ચાપ એપીબી અથવા તો આ નાનો પ્રદેશ છે એને આપણે લઘુવૃતાંશ કહીશું ચાલો હું એને આકૃતિમાંથી અલગ કરીને બતાવું એટલે તમને વધુ ખબર પડશે અહીંયા આગળ વૃતાંશને ખસેડો એ ભૂરો રંગ છે એટલા ભૂરા રંગનું એટલે કે ગુરુવૃતાંશને ખસેડીશ અહીંયા આ વ્યવસ્થા તો છે જ ચાપ એપીબી લઘુચાપ છે જુઓ ચાપ એ પીબી લઘુચાપ છે કેમ કે એનું માપ જે છે એ અર્ધવર્તુળ કરતા અથવા તો પાયર કરતા ઓછું છે અને ચાપ એ ક્યુ બી જે છે એ એ ક્યુ બી એ ગુરુચાપ છે એનું માપ અર્ધવર્તુળ કરતા અથવા તો પાયર કરતા વધુ છે અહીંયા એપીબી અત્યારે લઘુચાપ છે જુઓ હું આમાં ફેરફાર કરું છું મિત્રો આમ તો જુઓ હવે ચાપ એપી જુઓ ચાપ એપી બી તો તેની જગ્યાએ શું થઈ ગયો ગુરુ આ ઇન્ટરેક્ટિવ એજ્યુકેશનલ રિસોર્સ છે તમે જે પણ ઇનપુટ આપશો એ પ્રમાણે આપોઆપ ફેરફારો થશે હું ચાપ એપી બીને ફરી લઘુચાપ કરી દઉં છું આટલે રાખીએ છીએ ચાલો હવે લખ્યું છે વૃતાંશને ખસેડો હું આ વૃતાંશને ખસેડું છું આ વૃતાંશને ખસેડું છું જો અહીં આ વૃતાંશ કયું છે છે અનુરૂપ જે આ ચાપ છે લઘુચાપ છે એટલે લઘુચાપ અને ત્રીજાઓ વચ્ચે જે આ ઘેરાતો પ્રદેશ છે અથવા તો આવેલી જે ભાગ છે એને આપણે લઘુ વૃતાંશ કહીશું અને આ બે ત્રીજાઓ વચ્ચેનો કોણ છે ઠીટા એવી રીતે વૃતાંશને ખસેડો એટલે આ ઉપરનું વૃતાંશ જે મોટું દેખાય છે ગુરુવૃતાંશ એને આપણે ખસેડી શકીશું જુઓ એટલે આ ગુરુવૃતાંશ છે હવે કોઈ વિદ્યાર્થી જે છે એને એમ થાય કે મારે આને આમ ફેરવવું છે ચલો હું હું અર્ધવર્તુળું કરી દઉં બરાબર તો અને કોને હવે લઘુવૃતાંશ કહીશું ને વૃતાંશ કહીશું તો આપણે બે માંથી એક લઘુ વૃતાંશ કે ગુરુતાંશ નહીં કહી શકીએ કેમ કે બંને સરખા માપના છે તો આપણે એને અર્ધવર્તુળ કહીશું અર્ધવર્તુળ પ્રદેશ છે હવે ઉપરનો ભાગ નાનો કરું છું તો જુઓ અહીંયા આપોઆપ લઘુવૃતાંશ થઈ ગયું વૃતાંશ હતું એની જગ્યા અને અહીં પણ એ પ્રમાણે ફેરફાર થઈ ગયા તો લઘુવૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર છે પાયર સ્કવેર ઠીટા છેદમાં ત્રણસો સાહીઠ આ ઠીટાનું મૂલ્ય તમારે આ ઠીટા લેવાનું છે આજે લઘુચાપ છે લઘુચાપે આ ત્રીજા વડે જે કેન્દ્ર આગળ આંતર્યો છે એ ખૂણો લેવાનો છે આ ખૂણો ઉપરનો અને આ લઘુ વૃતાંશ નીચે હું તો આ ઠીટા લેવાનો છે ખૂણો એ ઓ બી અંદરની લઘુચાપે જે કેન્દ્ર સાથે આંતર્યો છે એ ખૂણો આમ આ જે ભાગ છે ગુરુવૃતાંશ છે આ લઘુ વૃતાંશ છે અને આમ કરીશ તો ઉપર લઘુ વૃતાંશ થઈ જશે મિત્રો અને વચ્ચે અર્ધવર્તુળ થશે

લઘુ ક્ષેત્રફળ બાદ કરી દઈશ તો મને મળી જશે હવે આપણે એક નવો ટોપિક જોઈશું વૃતખંડ વૃતખંડ પછી તો પણ સવાલ એ થાય કે વૃતખંડ કોને કહીશું તો અહીંયા આગળ ચાપ એપીબી છે અને આ જીવા કહું જીવા એ બી તો જીવા ને જીવા અથવા તો આ જે ચાપ અને અનુરૂપ જીવા આ ચાપ લઉં આ ગુરુ ચાપ છે અને આ લઘુ ચાપ છે લઘુ ચાપ લઉં આ લઘુ ચાપ એપીબી અને એને અનુરૂપ આ જીવા લઉં તો એની વચ્ચે આજે ભૂરા રંગનો જે પ્રદેશ છે ક્ષેત્રફળ છે આ ભાગ છે રોકાયેલ જગ્યા છે એને હું વૃત્ખંડ કહીશ પણ અહીં આ લઘુચાપ છે જુઓ ચાપ એપીબી ચાપ છે એટલે આને હું લઘુ વૃત્ખંડ કહીશ ચલો આને ખસેડું છું એટલે લઘુવૃત્ન કહીશ અને આ ચાપ એ ક્યુ બી લઉં અને એને અનુરૂપ આ જીવા લઉં આમાંથી હું અને ખસેડું છું એટલે હું કહીશ હવે મારે લઘુવૃત્ખંડ ક્ષેત્રફળ શોધવું છે લઘુવૃત્ખંડ નું ક્ષેત્રફળ કેવી રીતે શોધીશ તો મારી પાસે લઘુવૃદ્ધાસ ક્ષેત્રફળનું સૂત્ર છે ઓ એ બી આ લઘુ તો એનું સૂત્ર છે પણ આટલા જ છું તો મારે આ ત્રિકોણનું ક્ષેત્રફળ એમાંથી બાદ કરી દેવું પડે ત્રિકોણ ઓ એ બીનું ક્ષેત્રફળ એમાંથી બાદ કરવું પડે તો મને મળી જાય લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ હવે ત્રિકોણ અહીંયા આગળ કેવું બને છે એની પર આધાર રાખે છે આ ત્રિકોણ ઓ નું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે તમે એક દ્વત્યાંશ પાયો ગુણ્યા વેદ સૂત્રને એપ્લાય કરી શકો છો આ ઉપરાંત એક દ્વિત્યાંશ ગુણ્યા જો કાટકોણ ત્રિકોણ હોય તો કાટકોણ સમાવતી બે બાજુનો ગુણાકાર પણ આ સૂત્ર એપ્લાય કરી શકો છો આ ઉપરાંત જો આ ઠીટા આપેલો હોય અને આ ત્રિજ્યા તો આપણને ખબર જ છે તો વન હાફ આર સ્ક્વેર સાઈન ઠીટા જે સૂત્ર છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર એ પણ તમે અહીં આગળ એપ્લાય કરી શકો છો તો લઘુવૃતખંડનું ક્ષેત્રફળ તો મળી ગયું આપણને આટલું તો ગુરુવૃત્ંડનું ક્ષેત્રફળ કેટલું તો આખા વર્તુળમાંથી આ આખા વર્તુળુમાંથી હું આ લઘુરૂત્ખંડનું ક્ષેત્રફળ બાદ કરી દઉં તો ગુરુત્ખંડનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે પાયાર સ્ક્વેર ઓછા અહીં તમે જે લઘુરૂત્ખંડનું ક્ષેત્રફળ શોધો છે અહીંથી બાદ કરી દેવાનું છે તો આપણને ગુરુત્ખંડ મળી જશે અહીંથી તમે જરૂર મુજબ લઘુરૂત્ખંડ અને ગુરુત્ખંડને આ રીતે અભ્યાસ કરી શકો છો ચાલો આટલો કર દો તો આ અર્ધવર્તુળ થઈ જશે મિત્રો હવે આમ લઈ જઈશું આને અને આમ લઈ જઈશ તો લઘુવૃત્ખંડ અહીં ઉપર થઈ જશે જુઓ અને આ જે નીચેનો ભાગ છે એ ગુરુવૃતખંડ થઈ જશે આમ આ એજ્યુકેશનલ રિસોર્સની મદદથી તમે તમારી જાતે ચાપ વૃત્તાશ એટલે કે ગુરુવૃતાંશ લઘુવૃતાંશ અને વૃતખંડની સમજ મેળવી શકો છો મિત્રો તમે જાતે પણ એક વખત ટ્રાય કરજો તમને ખૂબ મજા આવશે